અમદાવાદ શહેરને જાણે કે આગનું ગ્રહણ લાગ્યું હોય તેમ આગના બનાવો સામે આવી રહ્યા છે થોડા દિવસ પહેલા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભયંકર આગની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ અમદાવાદના નારોલમાં આવેલ ચેરીપાલ ગ્રુપની નંદન એક્ઝિન કપડાની ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે જોકે હજુ સુધી આ આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી અમદાવાદ શહેરને જાણે કે આગનું ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક આગના બનાવો સામે આવી રહ્યા છે બે દિવસ પહેલા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાગેલ ભીષણ આગે આઠ લોકોને ભરખી દીધા હતા ત્યારે આ આગને લઈને અનેક સવાલો ઉભા થાય છે ખુદ મુખ્યમંત્રીએ આ આગને લઈને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે ત્યાં જ આજે અમદાવાદના નારોલ વિસ્તારમાં પણ પિરાણા રોડ પર આવેલ ચરીપાલ ગ્રુપની નંદન એક્ઝિમ કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આગ લાગવાની ઘટનાની જાણ થતા આગને બુજાવવા ફાયર વિભાગની આશરે દસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરવાના પ્રયાસો શરૂ કર્યા છે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે આગ ઓલવવાની કામગીરી દરમિયાન એક ફાયરમેન ઘાયલ થયા હતા જેમને એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ફેક્ટરીમાં આગ લાગી ચુકી છે જેમાં સાત લોકોના મોત થયા હતા જેનો કેસ પણ હાલ કોર્ટમાં ચાલુ છે જોકે હાલ તો આ આગ પર કાબુ મેળવી ચુકાયો છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે અગાઉ પણ આગ લાગી ચૂકી હતી તો ત્યારે કંપની દ્વારા કેમ તેને કાબુમાં કરી ન શકાય શું ફાયર સેફટીના સાધનો ચલાવવાનો અભાવ હતો કે તેનું સાચું જ્ઞાન નહોતું આવા અનેક સવાલો વચ્ચે હાલ તો આગની જ્વાળાઓ ફાયર ફાઈટરો દ્વારા શાંત પાડી દેવાય છે પરંતુ છા બનતી આવી ઘટનાઓના સળગતા પ્રશ્નો કોણ શાંત પાડશે તેવા સવાલો પ્રજાના મનમાં ઉદભવી રહ્યા છે